ત્રણ દિવસ દાળ સરસ મીઠી મજાની ચાખી હોય ચોથા દિવસે ના સારી થઈ હોય ત્યારે કહે છે કે દાળ બરાબર નહોતી પણ આગળ ત્રણ દિવસ સારી હતી ત્યારે કીધું કે સારી હતી પણ કીધું સારી હોય ત્યારે તો શું કહેવાનું બરાબર ન હોય ત્યારે ધ્યાન દોરીએ ને આ સારી હોય ત્યારે પણ ધ્યાન દોરો તો પેલી જે તમે ટીકા કરી એનું કંઈક પણ વજન પડશે પણ ચોથા દિવસે યાદ કરી શનિવાર સુધી રાહ ના આપણે જ્યારે આ ની નોટ પાસ ઓન કરવાની છે ત્યારે નથી કરતા અને પરિણામે કેટલીક જે ઝીણી 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 કટુતાઓ ભેગી થાય છે ને એ છેલ્લે એવી ઝેર જેવી બની જાય છે ને જિંદગીને બનાવી દે છે પછી ગમતું નથી એકમેકાનું સાથે હોવું એ ઘરોમાં દાદા દાદીનો ફોટા હતા ભીત પર અને આ પંખી આવી અને દાદા દાદીના ફોટા પાછળ માળો બાંધતા હવે ક્યાં બાંધે તો દાદા દાદી નથી દાદા દાદીના ના ફોટા નથી રાખતા કારણ કે હવે ઘર આપણું છે પણ એના માલિક પેલા ઇન્ટિરિયર ડિઝાઇનર્સ છે એ આવીને પહેલું જ કે છે કે આ વોલ સાથે મેચ નથી થતા કાઢી નાખો ડોહાન બિચારાને ખબર નહીં કે એક દિવસ એને ભીંચ સાથે મેચ થવાનું આવવાનું છે તરત ઉતરાવીને એને પાછળ મૂકી દો હા હા એટલું હવે આવ્યું છે એન્ટિકનો મહિમા થયો છે એટલે આ જૂની ફ્રેમ ક્યાંક ક્યાંક મળે છે એટલા પૂરતી પણ લાવે છે કે અમારી પાસે એન્ટિક છે દાદા છે એ અગત્યન નથી પણ આ ફ્રેમ હવે રવિ વર્માના ચિત્રો એક જમાનામાં દરેક ના ઘરમાં પૂજામાં લક્ષ્મી દેવી એ જ હતા સરસ્વતીનું ચિત્ર પણ એ જ હતું પણ પછી ક્યાં ધકેલાઈ ગયું હવે પાછું લાવે છે બાર દાદા દાદી હોય છે એ બીજું શું કરે છે આટલું જ કરે છે ને જયારે આપણા દીકરા દીકરીઓનું ક્યાંક નક્કી કરવાનું હોય ત્યારે અમને બહાર લાવીએ છીએ અસલ તો દાદા હિંચકા ઉપર ઝૂલતા હતા અને બા બાર ઓટલા પર બેસતા હતા આખી ગલીમાંથી જે પણ દીકરી બહાર જતી હોય ને એને બા ને જવું પડે બા પૂછી પણ શકે કે નહીં તો ક્યાં જાય ચાલી અને દેવેર આન્સરેબલ અને કહેતાય દાદા હિંચકો ખાતા હોય તમે ઘરમાંથી બહાર જાઓ તો કહેતા જવું પડે ને આવો એટલે હાજરી પૂરે કે આવી ગયા કે ના આવ્યા એ જ બિચારા ખસતા ખસતા ડ્રોઈંગ રૂમ થી સ્ટોર રૂમમાં જતા રહ્યા હવે જરૂર પડે છે ક્યારે જયારે નક્કી કરવાનું હોય ત્યારે જડી બેન બહાર લાવે અને ઇંચકા ઉપર પાસે બેસાડે કારણ કે એ બે પાસે આવેલી પાર્ટીના પાંચ ચાર પાંચ પેઢીનો રેકોર્ડ છે એને ખબર છે ત્રીજી આની થઈ દીકરી આપણે ના લેવાય આપણી પાસે તો નથી ને આપણા મોનું કોઈ આપે એમ નથી ઘરની દિવાલનો રંગ બદલવાનો હોય ને ઉત્તર ભારતથી આવેલો પેલો રંગારો શેડ કાર્ડ ધરે તો આ બે ડબલ ગ્રેજ્યુએટ હસબન્ડ વાઇફ વ્હાઈટ ને ઓફ વ્હાઈટ બાબતે ત્યાં જ લડી પડે જે રંગ બાબતે સંમત નથી એ જીવનના ઉમંગ બાબતે મળે છે જે એકમેકમાં મગ્ન છે પણ એકલા એકમેકમાં મગ્ન થઈને બેસી રહે જીવાશે નહીં ત્રીજો મહત્વનો શબ્દ છે યજ્ઞ આ લગ્ન એ યજ્ઞમાં પરિવર્તિત થવું જોઈએ યજ્ઞની જ્વાળાઓ ઉર્ધ્વ તરફ ગતિ કરે છે તો તમે છો ત્યાંથી એલિવેટ થવાનું છે તો તમે જે કંઈ જીવનમાં સિદ્ધ કરવા માટે ભેગા થયા હતા એવું કંઈક વર્તું દેખાય હવે એવું કશું રહ્યું નથી સુરેશભાઈ સરસ ઘણી વખત કહેતા કે પ્રેમમાં છે એ બે જણા એકમેકની આંખમાં નથી જોયા કરવાનું ને સાથે મળીને એક દિશામાં પણ જોવાનું છે કારણ કે પછી કોઈ લક્ષ્ય છે એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાનો છે છે સ્વામી એક સરસ ઉદાહરણ એ હંમેશા એમ કે એક સાયકલ જેવું છે એમાં પતિ છે એ આગલું પડ્યું છે અને પત્ની છે એ પાતલું પડ્યું છે અગણા ને તરત પેલું સ્ત્રી સમાન અધિકારવાળા હોય એને ગુસ્સો આવે એ કે જો અહીંયા પતિ આગળ પત્ની કેમ પાછળ

આનામાં કંઈ ખૂટે છે એટલે આ આવે છે એવું નથી બંને પોતાનામાં પૂર્ણ છો સાથે ભેગા થઈને એક વિશેષ પરિપૂર્ણતાનો અનુભવ કરવાના છો એટલે ભેગા થયા છો અને કંઈ આપણી લડાઈએ છે કે આનો પડઘો બનવી જોઈએ આ એના પ્રતિબિંબ ઝીલતા હોય એવા બનવા જોઈએ કાર્યક્રમોમાં અમે ઘણીવાર જોઈએ કે આમ બેન જ્યાં એક કાર્યક્રમમાં બેઠા હોય તો એ પોતાની જગ્યાએથી ઊભા થાય ને બહાર નીકળવા માટે તો ઓડિટોરિયમના એક ખૂણેથી એક ભાઈ ઊભા થઈને આપોઆપ જ બહાર નીકળવા માંડે એટલું બધું રિમોટ કંટ્રોલવાળું દાંપત્ય હોય છે ઘણાનું આપણને ખબર કે આને આમ પેલાને ત્યાં ક્યાંથી ખબર પડી ગઈ પણ એને ખબર પડી ગઈ હવે છૂટકો નથી એને ગમે એટલો રસ પડતો હોય પણ અહીંયાથી પાર્ટી ઊભી થઈ ગઈ છે એટલે આને હવે સંકેલવું જ પડે તો પણ હળવાશથી જીવતા જીવતા એકમેકને અનુકૂળ થતા થતાં અનુકૂલન સાધું એ સંઘના ઉમંગની પ્રાથમિક શરત છે કારણ કે બે છે એ જુદા એટલે જ તો ગોઠવાનું છે પ્રકૃતિમાં તમે જુઓ ક્યાંય કોઈ એક સરખા છે નહીં સમુદ્ર તરફ જતી નદીઓ એ મીઠી જ છે સમુદ્ર ખારો છે મીઠાઈ શું કામ ખારા પાસે જવું જોઈએ પણ એ જાય છે ઘણી ઘણાને એવું લાગે છે કે નદીઓ સમુદ્રમાં ભળીને આત્મઘાત વહરે છે વાસ્તવમાં એ આત્મવિસ્તાર સાધે છે એ જાણે છે કે આનામાં હું ભળીશ વળી પાછા સૂર્યના તાપથી તપશું એક તપ કરી પછી પાછા વળા સ્વરૂપે ઉપર જશું વાદળ બંધાશે વળી વરસશું અને પાછા આ જ યાત્રામાં પાછા આવીશું આ એક પ્રોસેસ છે મીઠાશથી ખારાશ ખારાશ ગાળીને વળી મીઠાશ એમ ચક્ર જીવનનું પણ એમ જ ચાલે એ રીતે આ ટુગેધરનેસને આનંદવાની છે પ્રકૃતિમાં સરખાં સ્વભાવના કોઈ ભેગા નથી વૃક્ષ અને વેલને તમે જુઓ વૃક્ષની ત્વચા વૃક્ષ છે વેલ કમનીય છે વેલ એની આજુબાજુ મીટળાય છે એ આની વૃક્ષતાને ઢાંકે છે અને આ એની આધાર આપે છે રોલ જુદા છે સાથે શોભે છે એ સંઘનો ઉમંગ છે આ સ્વભાવનું જુદા હોવું એ તો બહુ સહજ છે એ હોય એ જ સારું છે વિજ્ઞાન પણ કહે છે ને અસમાન ધ્રુવો જ એકમે તરફ આકર્ષણ અનુભવે એટલે એનો વાંધો લેવાય નહીં એની વાતનું ઓછું ન થાય એ કેટલાક લોકો પોતાના વ્યક્તિત્વને એટલું બધું ઓગાળવાનો પ્રયત્ન કરે આમને અનુકૂળ થવામાં ને થવામાં બહેનને કે બેન ભાઈને પણ પરિણામે પોતાની જે સેલ્ફ આઇડેન્ટિટી છે એ ચાલી જાય અને સેલ્ફ આઇડેન્ટિટી જાય ને એટલે આત્મગૌરવને પણ થોડીક ઠેસ પહોંચે જ કારણ કે તમે કોકને બહુ અનુકૂળ થવા માંડો બહુ જ અનુકૂળ થવા માંડો પછી સામેની વ્યક્તિ તમે આટલું બધું અનુકૂળ થાવ છો એવી નોંધ ન લે પછી એને ટેવ પડે પછી એ અપેક્ષાઓ રાખવા માંડે અને તમે જો ઊણા ઉતરો તો એને એનો વાંધો પડે એના કરતાં તમારો ઓપિનિયન રાખો કંઈ ખોટું નથી તમારું પોતાનું એક વ્યક્તિત્વ છે દાંપત્ય જીવન કે સંઘ એ શું કહે છે કે તમારે અદ્વૈત સિદ્ધ કરવાનું છે પણ દ્વૈતનો ઇનકાર નથી દ્વૈતનો આદર રાખીને ધીરે ધીરે કરતા અદ્વૈત સિદ્ધ કરવાનું તમે દાદા દાદી ઘણા જોશો તો એવા લાગશે બંનેનો ચહેરો સરખો લાગવા માંડે ચાલીસ ત્રીસ ચાલીસ વર્ષના દાંપત્ય પછી બા અને દાદા એમનો ચહેરો મર્જ થતો હોય એવો લાગે આપણી સૌરાષ્ટ્રમાં એને માટે હેવાયા શબ્દ છે એકમેકના હેવાયા થઈ જાવ ને પછી એકમેકનો વાંધોય તમને ખબર જ હોય પછી કંઈક બોલવાનું થયું હોય અને રસોડામાંથી નીચે વાસણ ના પડે ને તો તમને ફાવે નહીં તમે એક્સપેક્ટ કર્યા કરો કેમ ના પડ્યું કારણ કે તમે હવે ટેવાયા છો કે એ ગુસ્સાની અભિવ્યક્તિ આમ જ કરે છે તો ટેવાઈ જાઓ પછી વાંધો નથી આવતો તો એકમેકને અનુકૂળ થાવ એકમેકને ઓળખો અને એકમેકનો સ્વીકાર કરો દાંપત્યનું બીજું નામ જ સ્વીકાર છે એ જો તૈયારી ન હોય તો ભેગા થવું જ નહીં સ્વીકાર જ એકમાત્ર અનિવાર્ય શરત એ એવો કોઈ કોન્ટ્રાક્ટ નથી જેમાં ઝીણી ફૂદડી કરીને નીચે કન્ડિશન એપ્લાય લખ્યું હોય આ ક્લિયર કટ મેસેજ છે એમાં જે કંઈ સૂચનાઓ છે બધી સામે જ છે એ પેલા મ્યુચ્યુઅલ ફંડવાળાને બધા બહુ ઝીણું ઝીણું લખીને બોલી જાય છે એવું નથી આમાં તમારે જોડાવતી વખતે નક્કી જ છે કે આટલું આટલું કરવું જ પડશે ભાઈ અને એ પ્રમાણે રહેશું તો જ શોભશે તો સંગાતનો આનંદ આવશે બધું બે એક સાવ એક સરખા જેવા જોઈએ એક જ દિવસે લાવશીને શીરો ના થાય અને લાપસી શીરો બે ભેગાઈ ના કરી નાખાય શીરાનો એક આનંદ છે લાપસીની એક મજા છે બંનેનો સ્વભાવ મીઠો જ બંનેનો સ્વાદ મીઠો છે પણ એમના સ્વરૂપમાં ભેદ છે તો એ સ્વરૂપ ભેદનો પણ આદર કરતા શીખીએ આપણે ત્યાં એટલું બધું એકબીજાને આમ મારી મછડીને અનુકૂળ થઈ જવાવાળી વાતનું મહિમા થઈ ગયો છે દાંપત્ય વિષયમાં કે પરિણામે આજની પેઢીને આ આખી વાત ગળે નથી ઉતરતી એટલે આજંપો વધ્યો છે મારા તમારા આપણા બધાના અવલોકનમાં એવા કેટલા બધા પરિવારો છે